नमस्कार विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल स्कूल डीसाना ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। विषय गुजराती, पाठ नंबर 4, सी घुघवे बकरो भागे, जेमा आपने एक सरस मजानु गीतड़ू जोयु हतु, साचो बेटो खोटो बेटो पाठ जोयो हतु। हवे विद्यार्थी मित्रों, आजे आपणे आगळ थोड़ोक स्वाध्यायनो अभ्यास करीशु। तो हवे आपणे शुरुआत करिए पाठ 4 स्वाध्यायनी। तो विद्यार्थी मित्रों, अहीं आपणे जे वातचीत छे के पहेलो प्रश्न जोईए कि तमे सिंहण होत तो तमे छेल्ले शुं कर्युं होत। विद्यार्थी मित्रों, अहीं तमारे तमारुं मंतव्य, तमारो जो तमारा मननी अंदर छे, तमारुं मंतव्य तमारे अहीं जणावानुं छे कि तमे सिंहण होत तो तमे शुं कर्युं होत। पाठनी अंदर सिंहणे शुं कर्युं छे के जेनो मोटियो छे, मोटियो एटले के बकरीनुं बच्चू हतुं, एने शुं कीधुं हतुं कि तू हो बेटा, हवे तू अमारा कोमनो नथी, अमारी नातनो नथी, एटले तू अहींथी ચાલ્યો જાવી સારી સલાહ આપી હોય, તમે જે કર્યું છે તમારે મને કહેવાનું છે, બરાબર? તો એના પછી છે કે અલગ અલગ જાતિના પ્રાણીની સાથે રહેતા રમતા તમે જોયા છે, તમારો અનુભવ કહો। આપણા આજુબાજુ વિદ્યાર્થી મિત્રો ઘણા એવા પાલતુ પ્રાણીઓ છે કે જેને આપણે જોયા હશે, પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો, તમે જંગલી પ્રાણીઓ પણ પ્રાણી સંગ્રહાલયની અંદર જોયા હશે, તમે રમતા કે રહેતા રમતા જોયા, તમારે તમારો અનુભવ મને કહેવાનો છે। તમે કૂતરા, બિલાડી, ગાય, ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો છો? તો બાળ મિત્રો, તમે અહીંયા કૂતરું છે તમારા ઘરે કદાચ પાલતું પાળેલું હોય, કૂતરું, બિલાડી હોય, કોઈના ખેતરમાં ગાય ભેંસ હોય, તો તમે એ રમાડો ત્યારે તમે શું શું કરો છો તમારે મને કહેવાનું છે। મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ શા માટે? મોટા ભાઈ બહેનની તો આજ્ઞા માનવી જ જોઈએ, કેમ કે એ લોકો તમારાથી મોટા હોય છે, તમારું હિત, તમારા હિત માટે કહેતા હોય છે, તમારા સારા માટે કહે, તો તેમની આજ્ઞા માનવી જોઈએ। તમે કોનું કોનું કહ્યું માનતા, કેમ તમે જેનું જેનું કહ્યું માનતા હોય એની તમારે કહેવાનું છે કે તમે ઘરમાં કોનું કોનું કહ્યું માનો છો, પછી તમે બહાર જાઓ છો તો કોનું કોનું કહ્યું માનો છો, એની વાત પણ તમારે મને કરવાની છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તમે વાર્તા સાંભળવાની મજા માણી। હવે વાર્તાને યાદ કરતા કરતા એક શબ્દમાં પ્રશ્નોના જવાબ લખવાના છે। આપણે વાર્તા જોઈ હતી ને, નાનો બેટો, મોટો બેટો, સાચો બેટો, ખોટો બેટો, એ વાર્તા જોઈ હતી ને, એમાં વાર્તામાં શું હતું કે એક બકરાના બચ્ચાની અને એક સિંહના બચ્ચાની આ વાત કરવામાં આવી હતી કે બકરાના બચ્ચું એ સિંહના બચ્ચા જોડે જ મોટું થાય છે, બરાબર? એટલે આપણે એ વાર્તાને યાદ કરતાં કરતાં એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખીએ કે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું એ ખરેખર એકબીજાના ભાઈ હતા? હતા કે નહોતા? નહોતા, તો આપણે જવાબમાં શું લખીશું? ના। કેમ કે બકરીનું બચ્ચું એ તો બકરા અને બકરીનું હતું, બરાબર, અને સિંહનું બચ્ચું કોણ હતું? સિંહ અને સિંહણનું બચ્ચું હતું। લવારાને કોણે ઉછેર્યું? લવારું એટલે બકરીનું બચ્ચું, એને કોણે ઉછેર્યું હતું? નાનાથી મોટું કોને કર્યું હતું? સિંહણે કર્યું હતું ને। તો અહીંયા આપણે લખીશું કે સિંહણે, બરાબર। પછી કોનું બચ્ચું શિકારી ન હતું? શિકારી એટલે કે શિકાર કોનું બચ્ચું નહોતું કરતું, તો કોનું બચ્ચું હતું? બકરીનું બચ્ચું। કોનું બચ્ચું? બકરીનું બચ્ચું। તો આપણે અહીંયા લખીશું બકરીનું બચ્ચું। ત્યારબાદ છે કે બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? કોનું બચ્ચું નાનું લાગતું હતું? સિંહનું, એ બકરીનું બચ્ચું તો મોટું થઈ ગયું હતું। ત્યારબાદ છે કે આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો, જે આ વાર્તામાં એક માન આપે છે એવો શબ્દ તમારે શોધીને અહીંયા લખવાનો છે। તો કયો શબ્દ આવશે? મોટા ભાઈ। કયો શબ્દ આવશે? મોટા ભાઈ, એ માનવાચક છે ને, જે નાની હોત તો એ મોટા, મોટિયાને શું કહેતો હતો? મોટા ભાઈ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ જોઈએ કે વાર્તાના આધારે વાક્ય ખરું છે કે ખોટું
તે કહો, ખરું હોય તો સિંહની જેમ ઘર્ષણા કરો અને કૌંસમાં હાઉ લખો, અને ખોટું હોય તો બકરીની જેમ બોલો અને કૌંસમાં બે બે લખો. શિકારીની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. વાક્ય સાચું કે ખોટું? તો સાચું છે, કેમ કે શિકાર કરવા સિંહ નીકળ્યો હતો તો બકરીના બચ્ચાને પકડી પાડ્યું હતું ને. તો કૌંસમાં શું લખવાનું છે? સાચું નથી લખવાનું, કૌંસમાં લખવાનું છે હાઉ, સિંહની જેમ ઘર્ષણા કરવાની છે હાઉ. એના પછી છે, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. વાક્ય સાચું ખોટું? સાચું, તો સિંહની જેમ ઘર્ષણા કરવાની છે હાઉ. એના પછી બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું, પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. વાક્ય સાચું કે ખોટું? સાચું, તો કૌંસમાં આપણે સિંહની જેમ ગર્જના કરીને લખવાનું છે હાઉ. બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું. વાક્ય સાચું કે ખોટું? સાચું છે, તો કૌંસમાં લખીશું હાઉ. થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું. વાક્ય સાચું કે ખોટું? સાચું, તો આપણે કૌંસમાં લખીશું હાઉ. કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. સાચું ખોટું? ખોટું, સિંહણ નથી કહેતી પણ સિંહણનું બચ્ચું કહેતું હતું, બરાબર? તો વાક્ય ખોટું છે એટલે આપણે અહીંયા લખીશું બે બે. એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો. સાચું કે ખોટું? ખોટું, તો લખીશું બે બે. સિંહ આ મોટિયોનો તો વડે મોટિયો પાછળ નહોતો પડ્યો, પણ કોણ પડ્યું હતું? નાનીઓ. મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો તે સિંહણને ન ગમ્યું. સાચું કે ખોટું? સાચું, તો કૌંસમાં આવશે હાઉ. હાથીએ નાનિયાને ભૂક્કો બોલાવી દીધો. વાક્ય ખોટું છે, તો અહીંયા લખીશું બે બે. દસમા નંબરમાં છે, બકરો જંગલમાંથી જતો રહ્યો. સાચું કે ખોટું? સાચું, તો કૌંસમાં લખીશું હાઉ. એના પછી કે બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી, એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો. તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે રાઉન્ડ કરો. અહીંયા શું કરવાનું છે કે બકરીના દુખી બચ્ચાએ ઘર્ષણા કરી, એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? લાગે સાચું? બકરીના દુખી બચ્ચું કોઈ દિવસ ઘર્ષણા કરતું નથી. ઘર્ષણા ફક્ત સિંહનું, સિંહ જ કરે છે. સિંહનો પરિવાર હોય એ ઘર્ષણા કરે છે, બરાબર? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાય છે તે શોધીને તમારે નીચે લીટી કરવાની છે. તથા વાર્તાની અંદર આખી જે વાર્તા છે, સાચો બેટો ખોટો બેટો, એ વાર્તાની અંદર જ્યાં જ્યાં તમને શબ્દ આવતો હોય, જે આ લીટી કરીએ છીએ એ શબ્દ આવતો હોય, ત્યાં તમારે શબ્દની ફરતે રાઉન્ડ કરવાનું છે, બરાબર? પ્રથમ છે આજ્ઞા. તો રાજાએ મંત્રીને આજ્ઞા કરી કે ચોર શોધી કાઢો. વમા છે, શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તે બહુ મહેનતું છે. તો અહીંયા શું છે કે આજ્ઞા શબ્દ છે અહીંયા બીજા વાક્યમાં, કે શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તે બહુ મહેનતું છે. આ વાક્ય આખું ખોટું છે. શિક્ષક શીતલને આજ્ઞા કરી નથી કહેતા, બરાબર, કે તે બહુ મહેનતું છે. તો અહીંયા જુઓ કે આજ્ઞા શબ્દ જ્યાં જ્યાં વાર્તાની અંદર આવતો હોય, સાચો બેટો ખોટો બેટોની અંદર, તો તમારે ત્યાં શું કરવાનું છે? લીટી કરવાની છે. એના પછી છે અનાદર. તો પહેલું વાક્ય છે કે સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી. બીજા નંબરમાં વાક્ય છે કે ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો. તો વાક્ય ખોટું છે. અને તો શું હોય છે કે ભાઈ આવ્યો અને હેમંત તરત ઊભો થઈ જાય છે, તો તેને ભાઈનો આદર કર્યો છે કે અનાદર કર્યો છે? આદર કર્યો છે, બરાબર. તો અહીંયા અનાદર શબ્દ ખોટો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને અનાદર શબ્દ આવતો હોય બુકની અંદર, પાઠની અંદર, ત્યાં તમારે લીટી કરવાની છે. પછી થોડુંક આપણે આગળ જોઈએ કે આપેલા પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી શોધો. તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલાં આ ભરી લો. શું કરવાનું છે? તમને કૌંસમાં આપેલા જ છે જવાબ, કે ચોખવટથી જીવની જેમ હતાશા, જનુની ઉશ્કેરાઈને રૃષ્ટ પૃષ્ટ,
ભૂક્કો બોલી જાય, ખુશખુશાલ. હવે આપણે જે કૌંસમાં આપેલું છે એનાથી આપણે જવાબ શોધવામાં આપણને સરળતા રહેશે, બરાબર. પ્રશ્નને પહેલાં વાંચવાનો, પછી જ આપણે જવાબ આપણે શોધીશું. પહેલું છે કે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? મમરા કેટલા પતલા હોય, હોય ને, એકદમ ફોરા હોય, તો મમરાના લાડવા પર ધોકો મારો તો શું થાય? તો ભૂક્કો બોલી જાય ને. તો અહીંયા આપણે લખીશું કે ભૂક્કો બોલી જાય. જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ? રૃષ્ટ પૃષ્ટ, એટલે કે જાડા, મજબૂત થઈ જાઓ. બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તમારે કોઈને સમજાવવા છે તો ચોખવટથી વાત કરવાની છે. કેવી રીતે? ચોખવટ ભરી. જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? તો જગને કેવી રીતે વાત કરી હતી? તો ઉશ્કેરાઈને, બરાબર. તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? તો તે હતાશા થઈ ગયો, હતાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો, બરાબર. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? જીવની જેમ. તમને કોઈ વસ્તુ ગમે કેવી રીતે સાચવો? જીવની જેમ સાચવો છો ને. પ્રવાસમાં જવાની મંજૂરી મળતા જુબેર કેવો દેખાતો હતો? તો કેવો દેખાતો હતો? ખુશખુશાલ, કેમ કે એને પ્રવાસમાં જવાની મંજૂરી મળી ગઈ હતી. વાઘ કેવું પ્રાણી છે? જનુની, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે અરે જુઓ જુઓ, તમને ગીતડું ગવડાવવામાં હરણ ભાળ ભરતા હરણા આવી ગયા છે. ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ. સુંદર વનમાં વસતા હરણા. આપણે ફરીથી એક મજાનું ગીતડું ગઈએ. સુંદર વનમાં વસતા હરણા, ઝરણાના જલ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા. હેત ભર્યા સાહી છે હરણા, રંગ ભર્યા સા નાચે હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા. વાલા ઓ મન હરણા, હરણા છે નાજુકને નમણા હરણા, રમવા આંગણે હાવો હરણા, લાવો વનનો લાવો હરણા. બાળમિત્રો, તમારે પણ અહીંયા આ જે ગીત છે એ ગીત તમારે ગાવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ કે અ વિભાગના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ અહીંયા તમારે લખવાનો છે. અ વિભાગનું વાક્ય લેવાનું છે ને બ વિભાગના વાક્ય સાથે કયો અર્થ બંધ બેસે છે તેનો ક્રમ તમારે અહીંયા લખવાનો છે. કે મારી મમ્મી મને બહુ હેત કરે છે, એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો, ચકલીના માળાને ફેંકી દેતા મારો જીભ ચાલ્યો નહીં, દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો, બિલાડીઓને સામસામા ઘૂરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. એના પછી છે બ, રૃષ્ટ પૃષ્ઠ ગલુડિયો જોઈ મને વહાલ ઉભરાયું, ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં, ટેબલની ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચીમકી ગઈ, ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા, પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. અહીંયા આપણે જુઓ કે મારી મમ્મી મને બહુ હેત કરે છે, લીટીવાળું શબ્દ જોવાનું છે. હેત, હેતનો બીજો શબ્દ શું થાય છે? રૃષ્ટ પૃષ્ટ ગલુડિયું જોઈ મને વહાલ ઉભરાયું, હેત એટલે વહાલ. તો અહીંયા પ્રથમ નંબરમાં કયું આવશે? એક નંબર આવશે, બરાબર. આપણે અહીંયા એક નંબર લખીશું. એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો. ચોંકી જવું એટલે શું થાય? ચમકી જવું, બરાબર. તો અહીંયા ત્રીજા નંબરનું વાક્ય છે કે ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ. તો અહીંયા બીજા નંબરમાં આપણે લખીશું ત્રણ. ત્યારબાદ છે ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. જીવ ન ચાલો એટલે મન માનવું નહીં. તો અહીંયા જો બીજા નંબરનું વાક્ય છે, ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં. તો બે નંબર લખીશું. ચોથા નંબરમાં છે કે દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો. તણાઈ જવું,
સપાટાથી બરાબર એટલે જોરદાર ધક્કો વાગવો. તો અહીંયા પાંચમા નંબરનું વાક્ય પણ સેમ છે કે પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. પાંચમા નંબરનું છે કે બિલાડીના સામસામા ઘૂરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. તો ચોથા નંબરનું વાક્ય આવશે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી, તો જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો થઈ ગયા. અહીંયા આવશે ચાર નંબરનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સ્વાધ્યાય જોઈશું. આપણે જેટલું ચાલ્યું છે એટલું તમારે ચોપડીની અંદર અને સ્વાધ્યાય પોતીની અંદર પૂર્ણ કરવાનું છે.